આપ જો રહ્યા છો ઝી 24 કલાક હું છું આપની સાથે જોહી સૌથી પહેલા વાત ખબર ટોપ છે માં રાજ્યની ટોપ 10 ખબરો પર રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે આજે લેવાઈ શકે છે નિર્ણય ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ આજે નિર્ણય લેવાય તેવી પૂરી શક્યતા સાંજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની બેઠક મળશે અને લેવાઈ શકે છે નિર્ણય વાલીઓની સંમતિ સાથે ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા અંગે છૂટછાટ આપવામાં આવી શકે છે ગુજરાતના અંકલેશ્વરમાં બનશે ભારત બાયોટેકની કોવેક્સિન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી આપી આ માહિતી અંકલેશ્વરમાં રસીનું ઉત્પાદન થવાથી રસીની ઉપલબ્ધતામાં વધારો થશે રાજ્યમાં રસદંડ ડોક્ટરની હડતાળ વચ્ચે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે બેઠક રાજ્યની 6 મેડિકલ કોલેજના રસદંડ ડોક્ટરની હડતાળ પર થઈ શકે છે ચર્ચા રસદંડ ડોક્ટરની માંગણી સંદર્ભે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી સંભાવના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે મળશે બેઠક સતત 7મા દિવસે રસદંડ તબીબો કરી રહ્યા છે હડતાળ તહેવારો પહેલા મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાને વધુ એક ઝટકો સિંગતેલને કપાસિયા તેલના ભાવ એક સરખા થઈ ગયા સિંગતેલને કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થયો તહેવારો સમયે બંને તેલના ભાવ એક સરખા થતા મધ્યમવર્ગની મુશ્કેલીમાં વધારો આ તરફ પામોલીન તેલના ભાવે પણ 2000ની સપાટી કુદાવી ને તે 2030 રૂપિયા થઈ રાજ્યમાં વરસાદની ખેંચ છતાં ખરીફ પાકના વાવેતરમાં વધારો રાજ્યમાં ખરીફ વાવેતર 88.52% પહોંચ્યું આ વર્ષે સોયાબીનનું મોટા પ્રમાણમાં વાવેતર થયું સોયાબીનનું 2.23 લાખ હેક્ટર વિસ્તારમાં 173% વાવેતર મગફળીનું 19 લાખ હેક્ટર વિસ્તારમાં 112% વાવેતર કપાસનું 22.4 લાખ હેક્ટર વિસ્તારમાં 87.76% વાવેતર થયું આ સાથે લીલા શાકભાજીનું 2.21 લાખ હેક્ટર વિસ્તારમાં 91% વાવેતર થયું રાજ્યમાં કુલ 75.73 લાખ હેક્ટર વિસ્તારમાં 88.52% વાવેતર થયું અમદાવાદની લાંભા સબઝોનલ ઓફિસ ખાતે સ્થાનિકો પ્રાથમિક સુવિધાના અભાવની ફરિયાદ સાથે એકઠા થયા અપક્ષ કોર્પોરેટરની આગેવાનીમાં પોતાના પ્રશ્નોની રજૂઆત માટે સ્થાનિકો પહોંચ્યા પીવાના પાણી ગટર અને રસ્તાના પ્રશ્નો મામલે સ્થાનિકોની રજૂઆત મોટી સંખ્યામાં સ્થાનિકો આવી જતા સ્થાનિક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કોઈ કાર્યક્રમને પોલીસ મંજૂરી ન હોવાથી ઘર્ષણ થાય તેવી સંભાવના વડોદરામાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખે નિયમો તોડ્યા નગરપાલિકા પ્રમુખનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો કાજલબેન દુલાણીએ ટીમલીની તાલે ડાન્સ કર્યો પતિની બર્થડે પાર્ટીમાં કોરોનાના નિયમો નેવે મૂક્યા આ પાર્ટીમાં ભાજપ કોંગ્રેસના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પ્રજાને શીખ આપનાર નેતાઓએ તોડ્યા નિયમો મહીસાગરના લુણાવાડા બહુચર્ચિત ડબલ મર્ડર કેસમાં આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું લુણાવાડામાં ભાજપના નેતા ત્રિભુવનભાઈને તેમના પત્નીની હત્યા કરવામાં આવી આ મામલે ભાજપના નેતા જ મિત્ર ભીખાધુલા પટેલની ધરપકડ કરવામાં આવી જે બાદ ખુલાસો થયો છે કે પૈસાની લેતી દેતી મામલે ને વહેમના આધારે હત્યા કરવામાં આવી આ ઘટનાની મુખ્યમંત્રી ગૃહમંત્રી સહિત પ્રદેશ અધ્યક્ષે ગંભીરતાથી નોંધ લીધી પોલીસે સઘન તપાસ બાદ હત્યાના આરોપીને ઝડપી પાડ્યો પોરબંદરના દેગામ પાસે હિટ એન્ડ રનમાં બે બાળકોના મોત થયાની ઘટના સામે આવી કાર ચાલકે ટક્કર મારતા બે બાળકોના થયા મોત અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો પગપાળા જતા બે બાળકોના મોત થયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રાજકોટ મનપાએ આજથી હાથ ધર્યો સીરો સર્વે 50 ક્લસ્ટરમાંથી જુદી જુદી 26 ટીમો સીરો સર્વેમાં જોડાઈ રાજકોટમાં 1800 લોકોના બ્લડના રેન્ડમ સેમ્પલ લેવાશે કેટલા ટકા લોકોમાં એન્ટીબોડી બની તેનો થશે સર્વે દરેક ટીમ બ્લડના 36 જેટલા સેમ્પલ લેશે અને લોહીના સેમ્પલમાંથી સીરમ બનાવી ચકાસણી થશે સીરો સર્વેની દરેક ટીમમાં 1 લેબોરેટરી ટેકનિશિયન સહિત 4 આરોગ્ય કર્મીઓ રહેશે
સુરતના ઈચ્છાપુર હજીરા બ્રિજ પરથી 143 ટનનું બોઇલર હટાવવાની કામગીરી 10 દિવસ પહેલા બોઇલર પલટી મારી જતા બ્રિજ બંધ કરવાની ફરજ પડી. હજીરા ઓએનજીસી પાસેના બ્રિજ પર આ ઘટના બની. બોઇલરને હટાવવામાં ન આવતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા, જે બાદ આખરે હવે આ બોઇલરને હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું, જેના માટે મુંબઈથી ખાસ ક્રેન બોલાવવામાં આવી. આજે વિશ્વ સિંહ દિવસ, જેની ઉજવણી વન વિભાગ સાસણ સિંહ સદન ખાતે કરી રહ્યું છે. દર વર્ષે આ દિવસે જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવે છે, જોકે કોરોના કાળમાં આ ઉજવણી વર્ચ્યુઅલી થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં 7 સ્થળે આ વર્ષે વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન, જેમાં સાસણ સિંહ સદન ખાતે થનારી ઉજવણીમાં મુખ્યમંત્રી અને વનમંત્રી વર્ચ્યુઅલી જોડાયા. આ દિવસે પ્રધાનમંત્રી મોદીએ પણ ખાસ ટ્વીટ કરી સિંહ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી. સાથે તેમણે લખ્યું કે જાણીને સૌને ખુશી થશે કે દેશમાં સિંહની વસ્તીમાં વધારો થયો છે. મોરબીમાં 11 ઓગસ્ટ 1980માં આવેલા જળપ્રલયને આજે 42 વર્ષ પૂર્ણ થયા. આ દિવસે મોરબીવાસીઓ ક્યારેય ન ભૂલી શકે તેવી ઘટના બની હતી. મોરબી માળિયા અને વાંકાનેર તાલુકાની અંદર પડેલા ભારે વરસાદને કારણે ચાર તરફ પાણી જોવા મળ્યું. વરસાદને કારણે વિપુલ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ, જેથી મચ્છુ બે ડેમ તૂટી ગયો. ડેમ તૂટવાને કારણે જાનમાલને નુકસાન થયું. તે દિવસ અને આજનો દિવસ આટલા સમય પછી પણ લોકો તે ઘટનાને ભૂલી નથી શકતા.